મોરબીનું નવા બસ સ્ટેન્ડ તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં ન આવ્યું હોવાનું અને પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય આજે અગાઉ આપેલા અલ્ટિમેટ મુજબ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નવા બસ સ્ટેન્ડ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજોત ભાજપ સરકાર હાય હાયના સૂત્રો પોકારીને નારા લગાવી પ્રજા માટે વિરોધ પ્રદર્શન કરતા તમામની અટકાયત કરવામાં આવી હતી અને આ બાબતે વાત કરીએ તો મોરબીમાં સાનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેન્ડનું નવું બાંધકામ કરવામાં આવ્યું છે જે બાંધકામ પૂર્ણ થઈ ગયું છે બિલ્ડિંગ નવી બની ગઈ હોવા છતાં પણ ગમે તે કારણે લોકાર્પણ કરવામાં ઢીલ કરવામાં આવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે ને જનતાને હાલાકી પડી રહી છે માટે કોંગ્રેસ દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જાતે પ્રજાને સાથે રાખીને પબ્લિક માટે બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ આજ રોજ સવારે કોંગ્રેસના ના કાર્યકર્તાઓ કેડી પટસુંબલિયા કેડી બારવસા મહિલા કાર્યકર અલ્પાબેન કકડ સહિત સૂત્રોચાર કરતા નવા બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને ભાજપ સરકાર હાય હે નારા લગાવ્યા હતા ને તેમજ તેને ખુલ્લું મૂકે તે પહેલા જ અગાઉથી બંદોબસ્ત ગોઠવાયેલા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી પરંતુ કેડી પટસુંબિયા અને શ્રીફળ વધારવાનો પ્રયત્ન કરી લીધો હતો ત્યારે પ્રજામાં કચવાટ શરૂ થયો હતો કે નેતાઓ લોકાર્પણ કરતા નથી અને કરવા દેતા નથી ત્યારે મુસાફરોને હજુ કેટલા દિવસ હાલાકીનો સામનો કરવો પડે તે જોવાનું રહ્યું બેસ્ટ એસ ટીવી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી